કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ગુજરાતી કુહુ. અગાઉ પિરિયડ દરમિયાન આપણે ગુજરાતીમાં 2 લેક્ચર જોયા. પાઠ 1ના કયા હિસ્સામાં પહેલવાન, એના ભાગ 1 અને ભાગ 2 જોયા. હવે આ પિરિયડ દરમિયાન, આ લેક્ચર દરમિયાન આપણે જોઈશું પાઠ 1 હિસ્સામાં પહેલવાનનો ભાગ 3. કયો ભાગ 3? અગાઉ 2 ભાગોમાં તમે જે મેં આપેલ લેસન હતું એ તમે સરસ સુંદર અક્ષરે ગુજરાતી વિષયના ચોપડામાં પૂરું કર્યું છે ને વિદ્યાર્થી મિત્રો. પાઠ 1 બહુ મોટો હોવાથી લેસન એ પ્રમાણે આવશે, માટે તમે નિયમિત દરરોજ જે ભાગનું જે આવતું હોય લેસન એ તમે કરતા રહેજો, તો તમારે એકસાથે ઘણું બધું લેસન કરવું પડે નહીં. જેમ આવતું હોય તેમ લેસન કરતા રહેજો. હવે આપણે જોઈએ આપણે પ્રવૃત્તિ 13 પાઠ 1 હિસ્સામાં પહેલવાન ભાગ 3. બધા ભાગ એક સાથે જોડે જ લખવાનું છે, તમારે કોઈ ભાગ પાડવાના નથી. એમાં જોઈએ આપણે પ્રવૃત્તિ 13. શું કહે છે પ્રવૃત્તિ 13? આવું વારંવાર કરતી વ્યક્તિઓને શું કહેવાય? હવે એકનું એક કામ વારંવાર વ્યક્તિ જે કરતી હોય એને આપણે શું કહીશું? જો તો અહીં બધા કૌંસમાં નામ આપ્યા છે, રખડું, રોતલ, ભટકેલ, ઊંઘણસી, વાતોડિયું, ભૂખાવડું. આ બધા રોજ શબ્દો વાપરીએ છીએ ને આપણે, મમ્મી વાપરે, આપણે વાપરીએ, બધા વાપરે. ખાઉધરું, ડરપોક, ભણેશ્રી અને લખેશ્રી, આ બધા શબ્દો આપણે વાપરીએ છીએ. તો ચલો પહેલું વાક્ય શું આપ્યું છે અને આ કૌંસમાં આપેલા વાક્યમાંથી કયો શબ્દ આપણે મૂકીશું એ જોઈએ. 1. ઊંઘ્યા કરવાની કેવી મજા આવે. આવું કોણ કરે આખો દિવસ? ઊંઘ ઊંઘ કરે. આપણે ઊંઘ ઊંઘ કરીએ છીએ તો મમ્મી શું કહે છે? આ ઊંઘણસી ક્યારે ઉઠશે? ઊંઘણસી, આપણે લખીશું ઊંઘણસી. બીજા નંબરનું વાક્ય, ઓ મા તેને તો પાંદડું હલે તોય બીક લાગે. કેવો ડરપોક, બીક, ડરવાની આદત હોય ને શું કહીશું આપણે? ડરપોક. પછી 3 નંબરમાં, ગમે તેટલું ખાઓ મને ધરવ ન થાય. કે ગમે તેટલું ખા ખા કરું પણ મારું પેટ ભરાય નહીં. કોણ? ખાઉધરું. કોણ કરે આવું કામ? ખાઉધરું. આગળ જોઈએ, કોઈ ન મળે તો ટપ્પુ તો એકલો એકલો વાતો કરે. કોઈ બોલવાવાળું ના હોય તો એ બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. કોણ કહેવાય એ? વાતોડિયું. કયું કહેવાય? વાતોડિયું. આગળ 5 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો, હું તો સતત ભણ ભણ જ કરું. આખો દિવસ ભણ ભણ કરે એને આપણે શું કહીશું? ભણેશ્રી. શું કહીશું આપણે? ભણેશ્રી. 6 નંબરનું વાક્ય, હું તો આમ તેમ ફર્યા જ કરું. હું તો આમ તેમ આખો દિવસ ફર્યા કરું. કોણ? રખડું. 7 નંબરનું વાક્ય, હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંય બીજે ફર્યા કરું. ક્યાંય વારંવાર રસ્તો ભૂલી જવાનું, બીજે ફર્યા કરું, જ્યાં જવાનું ત્યાં ન જાઉં. તો કોણ કહેવાય? ભટકેલ. એને કેવું કહેવાય? ભટકેલ. 8 નંબરનું, અંજલીને લખ્યા કરવું જ ગમે કરે. આખો દિવસ લખ લખ કરે, આખો દિવસ શું કરે? લખ લખ કરે. એને આપણે શું છે? આખો દિવસ લખ લખ કરે છે. નવયનો લખેશ્રી, આપણે એમ કે નવયનું લખ લખ કરવાનું ગમે છે, નવો લખેશ્રી ઊભો થયો. 9મું જોઈએ, કોઈ મારા પર સહેજ ખીજાય ને હું રડી પડું. કોઈ રો કંઈ પણ શબ્દ જ ઊંચેથી બોલે ને હું રડવા લાગું તો આપણે શું કહીશું? રોતલ છે, હાવ રોતડું છે એમ કહીએ છીએ તો રોતલ. હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે છે. થોડી થોડી વારે ભૂખ લાગે, કોણ હોય? ભૂખાવડું. ઉપર ઉપર શબ્દ આપેલા છે અને વાક્યો વાંચી અને એના સામે યોગ્ય શબ્દ મૂકવાનો છે. પછી એક શબ્દ એટલે એક વાક્ય મેં વધારે, એટલે કે 10 તો આપેલા છે અને એક આપણે વધારે બનાવવાનું, તો 11 નંબર, તું હવે બહુ હસ હસ કરીશ નહીં. તો કેવું હોય? હસ 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 કરવાની આદત હોય એને કેવું કહેવાય? હસ 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 કરે છે ને એ રીતે આપણે 11 વાક્ય જોયા પ્રવૃત્તિ 13માં. હવે 14મી, જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. અહીં મેં મારા પ્રિય વસ્ત્ર વિશે લખ્યું છે, પણ તમે તમારા પ્રિય વિશે, પ્રિય વસ્ત્ર એટલે કે પ્રિય કપડાં જે તમને ગમતા હોય એના વિશે પણ લખી શકાય છે. પણ મેં અહીં મારા પ્રિય કપડાં વિશે લખ્યું છે. તમારે જાતે લખવું હોય તો પણ લખી શકાય, સવાલ વાંચવાનો અને જાતે જવાબ લખી શકાય છે. તમારું પ્રિય પરિધાન, પરિધાન એટલે કે તમે જે પહેરો છો એ કપડાં કયું છે, કયા રંગનું છે,
મેં તો લખ્યું છે મારું પ્રિય પરિધાન લાલ રંગનું છે, તમારે જો પીળું, વાદળી, કાળો, સફેદ, લીલો જે ગમતો હોય એ લખી શકાય છે. તે કયા કાપડનું બનેલું છે, તે કેવા કાપડનું બનેલું છે, તેનો સ્પર્શ તમને કેવો લાગે છે, એને તમે અડો તો તમને કેવો લાગે છે એનો સ્પર્શ, તે સુતરાઉ કાપડનું બનેલું છે, તેનો સ્પર્શ મને સુવાળો નરમ નરમ લાગે છે, એકદમ સરસ લીસું લીસું લાગે છે, આમ હાથ અડાડી તો એકદમ સરસ સરસ લાગે છે. તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય, તે કયા પ્રસંગે પહેરાય અને કઈ જગ્યાએ, તો જવાબ તમારે જે રીતે લાગે તે બધા પ્રસંગે ગમે ત્યાં પહેરી શકાય છે. તમે તમારી રીતે જે લખવું હોય તે લખી શકાય છે. તેને ચોથા નંબરનો શું છે, તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે, કઈ 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 કાળજી રાખવી પડે છે. હા, રાખવી પડે. હા, તેને ધોતી વખતે બહુ ઘસાય નહીં, નક ફાટી પણ જાય, અથવા એનું ઉપરની જે ભાત હોય અથવા જે એની ડિઝાઇન હોય એના પર સ્ટોન કે કંઈક લગાવ્યું હોય કે હોય એ બધું ઉખડી જાય. તેને તડકામાં સૂકવવા જોઈએ નહીં તો એનો રંગ ઉડી જાય, આછું ઘાટો કલર હોય તો તડકામાં તેનો રંગ ઉડી જતાં એ ભૂખરું થઈ જાય. તે તમને કેમ ગમે છે, કેમ ગમે છે, કારણ કે તે પહેરવાથી મને વધુ આનંદ મળે છે. આપણને જોઈ કપડું પહેરવું ગમતું હોય એ પહેરીએ તો આપણને કેવા રાજી, તે મમ્મી પછી આપણને એમ કે રોજ એકના એક પહેરે છે, તને ગમતું પછી બીજું પહેરાવે ત્યારે આપણે કેવું મોઢું બગડી જાય છે. તો તમને ગમે છે એટલે એ તમને એને પહેરવાથી પણ આનંદ અને ખુશી થાય છે. તો અહીં મારું પ્રિય વસ્ત્ર, તમારે જે લખવું હોય તે લખી શકાય છે. આ પાંચે સવાલના જવાબ તમે તમારી રીતે પણ લખી શકો છો, ન ફાવે તો મારે મેં આ લખ્યા છે તે રીતે પણ તમે લખી શકો છો. કેટલા લખ્યા છે, 1 2 3 4 5 આ સવાલ છે અને આ જવાબ છે, આ સવાલ છે અને આ જવાબ છે. તો તમારે પહેલો સવાલ લખવાનો, પછી એના નીચે જવાબ લખવાનો, સવાલ લખવાનો પછી જવાબ લખવાનો. યાદ રહેશે, એક સવાલ, એના નીચે જવાબ, બીજો સવાલ લખીશું. જેમ સવાલ જવાબ લખીએ છીએ તે રીતે તમે લખી શકશો તો સરસ દેખાશે. હવે આગળની પ્રવૃત્તિ 13 અને 14 જોઈ. હવે આપણે જોઈશું પ્રવૃત્તિ નંબર 15. પ્રવૃત્તિ નંબર 15 શું છે, પ્રવૃત્તિ 15માં સંવાદ પૂરો કરો. જે વાક્ય બોલ્યા હોય બરાબર એને પૂરું કરવાનું, પછી ભજવો. આપણે અગાઉ તો આપણે નાટક કર્યું હતું, મેં તમને કીધા હતા ને અલગ અલગ પાત્રો, કોણ પાત્રો બન્યા હતા આપણે, ખિસ્સુ, બુશકોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ, 6 પાત્રો બન્યા હતા. પણ આપણે શું બનવાનું, ખિસ્સું જ બનવાનું. આપણે કયું પાત્ર બનવાનું, ખિસ્સું જ બનવાનું. પછી આપણા બધા મિત્રો જે બીજા 5 હોય એમને જુદા જુદા ભાગ આપી દેવાના, ભાગ ભજવવા આપી દેવાના જુદા જુદા પાત્ર. તો આ વાર્તા દરમિયાન પણ આપણને ખબર છે કેટલા પાત્રો છે, 6 પાત્ર છે. કોણ, ખિસ્સુ, બુશકોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ. ચલો હવે આગળ જોઈએ. ખિસ્સુ નવા બુશકોટ પાસે જાય છે. ચલો હવે નાટક ચાલુ. હવે પહેલું શું થયું, ખિસ્સુ ક્યાં જાય છે, નવા બુશકોટ પાસે જાય છે. ત્યારે બુશકોટ શું બોલશે, બુશકોટભાઈ જે બુશકોટ બન્યા છે એ બોલશે, ખસ આગુ ખસ ભાગ અહીંથી. ત્યારે આપણું ખિસ્સુ આપણે શું બોલીશું, એમ શું કહો છો બુશકોટભાઈ, એમ શું કહો છો બુશકોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. પછી આપણે એ વાક્ય પૂરું કરીશું, મને તમારી સાથે બહુ ગમે છે. હવે બુશકોટ આગળ શું બોલે છે, તું રખડેલ છે જ્યાં ત્યાં રખડ રખડ કરે છે. એટલે આટલું વાક્ય આપ્યું છે, આપણે એને પૂરું કરીશું. કેવું લખીશું એમાં, કેવું ગંદું ને ગંધારું છે. આવું વાક્ય બોલે છે ને બુશકોટભાઈ. આ રીતે પરીક્ષામાં જો પૂછાય તો તમારે આ રીતે વાક્ય પૂરું કરવાનું રહેશે. હવે આગળ શું આવ્યું, ખિસ્સુ રડી પડે છે, આંસુના ખાબોચિયામાં આલોડે છે. હવે તે સાફ થઈ ગયું છે, પોતાને સાફ જોઈ હસી પડે છે. હવે આ પાત્ર, આ ભાગ ભજવાય છે. હવે એ ભાગમાં કોણ છે, ખિસ્સુ અને સૂરજદાદા. ચલો શું કરે છે જોઈએ, ખિસ્સુ, વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું છું. કેવું થઈ ગયું છે, ખિસ્સુ સરસ સુંદર રૂપાળું રૂપાળું. ખિસ્સુ રોફથી ચાલે છે, રૂપાળું થઈ ગયા હતા એટલે આમ ફક્કડ આવી ગઈ હતી ને, અભિમાનમાં આવી ગયા હતા ને. ખિસ્સુ રોફથી ચાલે છે, સૂરજ દાદા ઝગમગ ઝગમગ કરતા આવે છે, ખિસ્સુ ડરી જાય છે.
હિસ્સુ બાપ રે, ઘરમાં ગરમ સૂરજ બાબા, કે ગરમ ગરમ સૂરજ બાબા તો બહાર આવી ગયા. સૂરજ દાદા એ બચુડા, હિસ્સુ નાનું છે એટલે એને કહે છે, એ બચુડા બીશ નહીં, તું તો ભીંજાયેલું છે, કે તું ડરીશ નહીં, તું તો હાવ ભીંજાયેલું છે. કેમ ભીંજાય? તું રોઈ રોઈને ભીંજાયા હતા ને, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. આપણા કપડાં સુરત દાદા આવે ત્યારે કેવા સરસ સુકાઈ જાય છે, સુકાઈ જાય છે ને. તો ખિસ્સાને કહે છે, એ બચુડા બીશ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને હું સૂકવી દઉં. પછી શું થાય છે આગળ? ખિસ્સુ કૂદીને સૂરજ દાદાની ખોળે બેસી જાય છે. સૂરજ દાદા તેને વહાલ કરતા કરતા સૂકવે છે. પછી સૂરજ દાદા શું બોલે છે? સૂરજ દાદા જો મારી ગરમીનો ફાયદો લઈ લે, કે મારો ગરમ ગરમ તડકો લઈ લે. વાલુડા ખિસ્સા વાક્ય પૂરું કર્યું, આ રીતે આપણે પૂરું કરતા શીખવું જોઈએ. અરે ખિસ્સુ પછી શું જવાબ આપે? ખિસ્સુ સૂરજ દાદા હવે હું ફાઇન લાગુ છું ને, લાગુ છું કે નહીં, કે હું સુકાઈ ચોખ્ખો થઈ ગયો, કેવો સરસ મસ્ત દેખાઉં છું, ફાઇન એટલે સરસ સુંદર દેખાઉં છું. સૂરજ દાદા હવે તું વાલું વાલું લાગે છે બચુકડા, કે બચુડા તું તો મસ્ત સરસ સુંદર સુંદર લાગવા લાગ્યો. ખિસ્સુ હરકાતું હરકાતું દરજી પાસે જાય છે. સૂરજ દાદાથી તૈયાર થઈને હવે દરજી પાસે ગયા. ખિસ્સુ દરજી કાકા કેમ છો? દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેના નવા નવા બુશકોટ પર બેસાડી દો. મને નીરજભાઈ બહુ ગમે છે, બુશકોટ પર બેસાડી દો. આવું વાક્ય બોલ્યા હતા ને વાર્તા દરમિયાન ખિસ્સુ, ત્યારે દરજીભાઈ શું કહે છે? દરજી તું કરજ લેવાળું છે, તું કરજ લેવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. તું કરચલી વાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી, દરજી કહે છે. પછી આગળ શું થાય છે? ખિસ્સુ રડતા રડતા કોની જોડે જાય છે? ધોબીની દુકાન પાસે આવે છે. પહેલાં સૂરજ દાદા, પછી દરજી કાકા, હવે ધોબી કાકા. ધોબી પાસે તેનું રડવાનું ચાલવું જ છે, ચેતું રડતું જ હતું. ધોબી ખીજાઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે. બચોડિયા શું બોલે છે ખિસ્સાને? બચોડિયા ભાગ અહીંથી, કે બચોડિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડીશ ના, મારા કપડાં બગાડી નાખ્યા, કે ભાગ અહીંથી, મારા કપડાં કોણ બગાડે? કેમ ભીંજી એ તું રડે છે એટલે તારા લીધે મારા કપડાં ઉપર તારા આંસુના ટીપા પડે છે, મારા કપડાં પણ બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ, તને કોણ વડ્યું છે? તો બીજું બોલ્યા, બચોડિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ, તને કોણ વડ્યું છે, કે તને કોણ વડ્યું છે? પછી ખિસ્સુ શું કરે છે? રડતા રડતા બોલે છે, જેમ ધોબી કાકા બોલ્યા એમ રડતા રડતા ખિસ્સુ પણ બોલ્યું. આપણે બોલ્યા, મને કરચલી પડી છે, મને કરચલી પડી છે, એટલે દરજી કાકા નીરજભાઈના બુશકોટ પર ચોંટાડતા નથી. મારામાં કરચલી પડી ગઈ છે એટલે દરજી કાકા નીરજભાઈના બુશકોટ પર મને ચોંટાડતા નથી. ધોબી બોલ્યા, હવે ધોબી કાકા શું બોલે છે? એમ વાત છે, અહીં તારી કરચલી ચપટી વગાડતા શું કરી દઉં, તારી કરચલી છે ને એ બધી ચપટી વગાડતા છું કરી દઉં. પછી શું થાય છે? ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે, ખિસ્સા ઉપર મૂકે છે. આ બધા વાક્યો તમે સરસ સુંદર અક્ષરે ચોપડીમાં નહીં, પરંતુ તમારે ગુજરાતી વિષયના ચોપડામાં લખવાનું રહેશે, ગુજરાતી વિષયના ચોપડામાં લખવાનું રહેશે. તમે ચોપડીમાં લખતા નહીં, તમારે ગુજરાતી વિષયના ચોપડામાં લખવાનું. આ રીતે નામ
એના સામે એનું વાક્ય લખવાનું, આ બધું લખવાનું રહેશે. હું લેસન દરમિયાન તમને સમજાવીશ. હવે આગળ જોઈએ. હવે ધોબીભાઈ ગરમ ગરમ ઇસ્ત્રી કોના પર મૂકી દેશે? ખિસ્સા પર. તો ખિસ્સું શું કરે છે? તો ચલો એમનો સંવાદ જોઈએ. શું કર્યું ખિસ્સાએ? તો અરે રે રે રે, ચીસ પાડી, જોરથી ચીસ પાડી દીધી. લો ખિસ્સું તો સી ચીસ પાડી. ઓય હું તો દાજી ગયો. લો પાછા કેવા દાજી ગયા એમાં ચીસ પાડીને. ધોબી બોલ, ધોબી કા ધોબીભાઈ બોલ્યા, અરે બેસો ખિસ્સાભાઈ, તમારી કરચલી જે કરચલી હતી ને એ દૂર થઈ જશે. પહેલાં તો ખિસ્સું ચીસ પાડીને ઓય હું તો દાજી ગયો. ત્યારે ધોબીભાઈ શું કહે છે? અરે બેસો ખિસ્સાભાઈ, તમારી કરચલી દૂર થઈ જશે. હવે આગળ શું થાય છે જોઈએ. ધોબી જોર જોરથી ઇસ્ત્રી ફેરવે છે. ધોબી જોયા જ હોય ને ફટાફટ ઇસ્ત્રી. મમ્મી પણ ઇસ્ત્રી કરતી હોય છે ત્યારે ધીમે ધીમે ફેરવે, ફટાફટ ફેરવતી હોય છે. ખિસ્સું કડક થઈ જાય છે, કરચલી દૂર થઈ જવાથી કડક થઈ જાય છે. ખિસ્સું હસતા હસતા, ધોબી કાકા આવજો ટાટા. ખિસ્સું દરજીની દુકાને જાય છે. હવે આગળ ચાલતા ચાલતા દરજીભાઈ પાસે ગયા. ખિસ્સું, દરજીભાઈ મારી કરચલી દૂર થઈ ગઈ. શું કહે છે? દરજીભાઈ મારી કરચલી દૂર થઈ ગઈ, હવે તો મને ચોંટાડશો ને ખિસ્સા પર. હવે મને ચોંટાડશો ને ખિસ્સાને, ગમે તે ખિસ્સા શર્ટ ઉપર. ત્યારે શું કહે છે? હા તું તો એકદમ નવું નક્કોર લાગે છે, લાવ તને લગાવી દઉં ખિસ્સા પર. ગમે તે ખિસ્સા લગાવી દઉં ખિસ્સા તને ગમે ત્યાં, ગમે તે શર્ટ ઉપર તને લગાવી દઉં. તો આગળ શું થાય છે? ખિસ્સું ફેર ફુદરડી ફરે છે, દરજી સંચો ચલાવી ખિસ્સાને બુસ્કોટ પર લગાવે છે. શર્ટ નહીં હો, બુસ્કોટ પર લગાવે છે. નીરજભાઈ શર્ટ જોઈ છે, ત્યાં નીરજ આવ્યો. હવે શું કહે છે? નીરજ થેન્ક યુ, આભાર દરજી કાકા, તમે મન બહુ સરસ મારું બુસ્કોટ સીવ્યું છે. સરસ મજાનું મારું બુસ્કોટ સીવ્યું છે. પાછું ખિસ્સું હતું ત્યાં, તો શું કરતું હતું ખિસ્સું? ખિસ્સું તો હસી પડે છે. ખિસ્સું શું કરે છે? હસે છે, એને તો મજા આવી ને. હવે હવે ખિસ્સું અને નીરજભાઈ બંને સાથે ખુશીથી રહે છે. આ રીતે આપણે દરેક વાક્ય અહીં પૂરા કર્યા. નોટમાં ચોપડામાં લખીશું સામે નામ, પછી વાક્ય આમ લખવાનું, નામ લખવાનું અને પછી વાક્ય લખવાનું. સરસ સુંદર અક્ષર. ખિસ્સું, ધોબી, આ બધા જે બોલ્યા છે, નીરજ, દરજી કાકા, સૂરજ દાદા, એ નામ લખીશું. એના સામે જે વાક્ય બોલ્યા છે બધું સરસ સુંદર અક્ષરે લખીશું. પ્રવૃત્તિ 15. હવે પ્રવૃત્તિ 16 જોઈએ. ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય છે? ચર્ચા કરું. કેમ જુદા પ્રકારના હોય છે? જેવો ડ્રેસ હોય, જેવું ભાત હોય ત્યાં તેવી રીતે સેટ થાય ને, તો બધા ખિસ્સા કેવા હોય છે? જુદા જુદા. ચલો આ બધા અલગ અલગ ખિસ્સા આપ્યા છે, તમે આમાંથી કયું ખિસ્સું પસંદ છે, કેમ તમને જે પસંદ હોય એ લખવાનું. એ કેમ પસંદ છે? કેમ કે તે નવી ભાતનું છે. તો અહીં તમારે આ કઈ રીતે કરવાના ખિસ્સા તમે દોરવાના, તમને જે ગમતું એ ખિસ્સા ઉપર રાઇટ કરવાનું. તમે બે ખિસ્સા દોરો, જો તમને આવડતા હોય તો બીજા વધારાના બે ખિસ્સા દોરવાના, નહીં તો ચાલશે. એક ફક્ત ફેશન માટે ને એક ચોક્કસ કામ માટે. તમે તેમાં શું ભરશો એ તો આપણો જવાબ આપણે ખબર છે. તમારા ખિસ્સામાં તે પણ દોરો, તમારા ખિસ્સામાં. હવે કોઈ તમને જો કોઈ બીજી જાતનું ખિસ્સું ગમતું, આમાં કોઈ પેટર્ન કરેલી નથી, તમને આ ખિસ્સું દોરો અને એના પર અંદર અહીં પેટર્ન કરો તો પણ ચાલે. એવું તમને ગમે એવા બે ખિસ્સા દોરજો. પરીક્ષા દરમિયાન પૂછાતું નથી, પરંતુ આપણી રમૂજ એટલે કે આપણા અભ્યાસ ખાતર જ છે. તો અહીંયા બધા ખિસ્સા દોરીશું, એમાં તમારે પેટર્ન કરવી હોય તો પણ કરજો. જે કરવું હોય તમે તમારી રીતે લખજો. જોઈએ પ્રવૃત્તિ 17. જૂથમાં કામ કરો. પાછા આપણે બધા ફ્રેન્ડ મળીને કામ કરવાનું. એક સભ્ય પાઠ મોટેથી વાંચશે. શું? મોટેથી વાંચશે. બાકીના ગણશે કે ખિસ્સું વાર્તામાં અલ્પવિરામ, પ્રશ્નાચિહ્ન અને આ ઉદ્ગાર. અલ્પ પૂર્ણ વિરામ કહીએ ને આપણે, વાક્ય પૂરું થઈ જાય પછી ટપકું કરીએ છીએ, પૂર્ણ વિરામ, પછી પ્રશ્નાચિહ્ન સવાલ પૂછવા માટે, ઉદ્ગાર ચિહ્ન એટલે કે કોઈ વાક્ય સરસ હોય ને આપણે હં હં એવું કહીએ છીએ એ રીતે. નિશાનીવાળા વાક્યો કેટલા છે? દરેક વાક્યમાંથી વાર્તા દરમિયાન તમને જે ગમે એ બે બે વાક્ય લખવાના છે.
મને તો જે ગમે મેં એ અહીં લખ્યા છે, જો તમને જે આવડે એ તમે વાર્તા વાંચી અને બીજા પણ લખી શકો છો. ચલો પહેલાં આપણે જોઈએ પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. તો એક હતું ખિસ્સું, ખિસ્સું કહી અને પછી અહીંયા મેં કર્યું છે ને ફૂલ સ્ટોપ એ રીતે. પછી બીજું છે દરજીએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું, થયું નહીં ફૂલ સ્ટોપ. એ રીતે તમારે બીજા ફૂલ સ્ટોપવાળા વાક્ય લખવા હોય તો પણ તમે લખી શકો છો. હવે આગળ શું પ્રશ્ન છે, પ્રશ્નાચિહ્નવાળા વાક્ય. તમારે પ્રશ્નાચિહ્નવાળા વાક્ય અહીં આપણે લખવાના છે. તો ચલો પ્રશ્નાચિહ્ન જોઈએ. ધોબી ભાઈ બોલ્યા, કેમ આટલું બધું રડે છે, કે તું કેમ આટલું બધું રડે છે. પછી બીજું વાક્ય, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને, કે મને નીરજભાઈના બુસ્કોટ ઉપર તમે ચોંટાડશો ને, એમ ખિસ્સુ દરજીભાઈને સવાલ કરે છે. તો આ બધા વાક્ય કેવા થયા, પ્રશ્નચિહ્ન કેવા થયા. સામે સવાલ પૂછીએ તો પ્રશ્નચિહ્ન એટલે કે સવાલ પૂછવા, સવાલ હોય એને છેડે અંતે પ્રશ્નચિહ્ન મૂકવું જોઈએ. હવે આગળનું શું છે ચિહ્ન, શું છે ઉદ્ગારવાચક, ઉદ્ગાર ચિહ્ન. અરે વાહ, મેં નહોતું કીધું કે આપણે કંઈક આશ્ચર્યચકિત થઈ જઈએ ત્યારે ત્યારે આ ચિહ્ન મુકાય છે. અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, કે અરે વાહ કેવું સરસ મજાનું સરસ સુંદર ખિસ્સું છે. પછી થોડી વારમાં ખિસ્સાની બધી કરચરી ગુમ, આ મૂકીને ઉદ્ગાર વાક ચિહ્ન, આ ઉદ્ગાર ચિહ્ન કહેવાય. આપણે પહેલાં જોયું પૂર્ણવિરામ, પ્રશ્નાર્થચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન એ કઈ રીતે વપરાય તે આપણે જોયું. હવે આગળ જોઈએ શું છે. ઓહો, ગીતડું ઘાસું, કયું ગીત, એક ચણો ખાડામાં પડ્યો, એ આપણે ગીત ગાવાનું છે અને વારંવાર ગાતા રહીશું, વારંવાર ગીત ગાતા રહીશું. ચલો અહીં પ્રવૃત્તિ 18 આપેલ સંવાદ મોટેથી વાંચો. એ બધા સંવાદો છે આપણે મોટેથી એટલે કે જોક્સ જેવું છે એટલે આપણે મોટેથી વાંચીએ. ચલો શું છે પહેલો જોક્સ, આરવ અને નીરવનો, આરવ અને નીરવ બે ફ્રેન્ડનો. તને ખબર છે ગજવું એટલે શું, ગજવું એટલે ખિસ્સું, ખિસ્સું એટલે શું. નીરવ બોલે છે માપ્યું, હે આવું દૂધ માપવા વપરાય છે, એવું કેવું દૂધ માપવા માટે. આરવ, અરે ના ગજવું એટલે ખિસ્સું, હે. નીરવ કે છે હે ખિસ્સાને ગજવું ન કહેવાય. આરવ, હા ખિસ્સાને ગજવું પણ કહેવાય પણ માપ્યું કહેવાય નહીં. હવે ચલો બીજો જોક શું છે, જાગૃતિ અને જ્યોત્સના અને જ્યોતિ ત્રણ બેનપણીઓ છે. ચલો જાગૃતિ, ખબર છે કાચબો કેટલું જીવે છે. હવે કાચબા વિશે કીધું છે કે કાચબો પ્રાણી એટલે કેટલું જીવે છે, ત્યારે તેની ફ્રેન્ડ જ્યોત્સના બોલે છે મને ખબર છે 100 વર્ષ. ઓહો 100 વર્ષ, જ્યોત્સના શી વાત કરે છે, કાચબો 100 વર્ષ જીવે કે 100 વર્ષ. જાગૃતિ, હા કેટલાક કાચબા તો તેનાથી એ વધુ છે, કાચબાનું આયુષ્ય ઘણું હોય છે. જ્યોતિ બોલી 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં, 100 વર્ષ સુધી જીવવાનું કેટલું બધું લાંબી ઉંમર કહેવાય. હવે આગળનો જોક્સ કોણ છે, મમ્મી અને રૂતા. ચલો જોઈએ. મમ્મી કહે છે માણસને કેટલી આંખ હોય છે, એની રૂતા શ્રી એના દીકરા અને દીકરી રૂતા અને શ્રેને જોયું બે. વળી મમ્મી આપણને પૂછે કે માણસને કેટલી, આપણે એમને કે બે જોઈએ ને. મમ્મી બોલી અને પક્ષીઓને, પક્ષીઓ ત્યારે રૂતા અને શ્રી કે પક્ષીઓને પણ બે જ હોય અને પ્રાણીઓને પણ, બરાબર. મમ્મી મધ બાકીને, શ્રેય એક, રૂતા ત્રણ. શ્રેય કે છે એક દેખાય છે, રૂતા કે છે ત્રણ. મમ્મી મધ બાકીને 5 આંખ હોય, આ ચિત્ર જુઓ, મધ બાકીને કેટલી આંખ હોય છે, 5. શ્રુતા અને શ્રી, ઓહો મધ બાકીને 5 આંખ હોય, એ એમ કહે છે કે ઓહો મધ બાકીને તો ઘણી આંખો હોય છે, 5 આંખો. ઓ બાપા, આટલી બધી આંખો હોય. તો અહીં આપણો ભાગ 3, પાઠ 1 ભાગ 3 અહીં આપણો પૂરો થાય છે. તો ભાગ 3 આપણે લેસન મેળવી દઈએ. અગાઉ આપણે ભાગ 1 અને 2 ભાગનું લેસન ગુજરાતીના ચોપડામાં સરસ સુંદર અક્ષરે અને જોડણીની ભૂલ ન થાય તેની ખાસ ધ્યાનમાં રાખીને લેસન કર્યું હતું. હવે આપણે ભાગ 3 લેસન કરીશું. આ બધા ભાગ સાથે ને સાથે જ ચાલુ રાખવાના છે. 1 2 3
એ રીતે નંબર આપતા રહેવાનું છે, કોઈ ભાગ એવું લખવા નથી, સાથે ને સાથે ચાલવું જ રાખીશું. હવે જોઈએ ભાગ ત્રણમાં લેસન. ભાગ ત્રણનું લેસન શું છે? આવું વારંવાર કરતી વ્યક્તિ, એમાં 13 નંબરનો પ્રશ્ન લખીશું, પ્રવૃત્તિ લખીશું, ભણ્યા હતા ને. પછી 14 નંબરનું પરિધાન એટલે કે વસ્ત્ર વિશે, તમારે જો જાતે લખવું હોય તો જાતે લખજો, અથવા આ જ લખવું હોય તો પણ લખી શકો છો. મને તો જે ગમતું હતું મેં એ પરિધાન વિશે લખ્યું છે, તમને તમારા પરિધાન વિશે એટલે તમને જે ગમતું હોય એ પરિધાન વિશે લખી શકાય છે. હવે આગળ જોઈએ સંવાદ. મેં તમને સંવાદ શીખવાડ્યા હતા ને, વાર્તા, પાત્રો, આ આખું પેજ લખવાનું છે, નામ લખવાના, એના સામે કોણ શું બોલ્યું છે એ સંવાદ આપણે પૂરો કરવાનો. કેટલા પાત્રો છે? 6 પાત્રો છે. મેં તમને વાર્તા દરમિયાન શીખવાડ્યું હતું ને કે આપણે પાત્રો કેટલા? 6. તો એ 6 પાત્રો શું બોલ્યા છે એના સંવાદ આ રીતે આપણે પૂરા કરવા. પરીક્ષા દરમિયાન પૂછાય સંવાદ પૂરા કરો, તો આપણને જો વાર્તા વ્યવસ્થિત આવડતી હશે તો આપણને સંવાદ ખબર પડશે. તો આખું આ પેજ લખવાનું રહેશે. પ્રવૃત્તિ 15 આખી લખવાની રહેશે. પ્રવૃત્તિ 15 લખીશું. પછી આગળ છે પ્રવૃત્તિ 16. ખિસ્સા દોરીશું, તમને ગમતા બે ખિસ્સા દોરીશું, એના પર ડિઝાઇન કરીશું, તમારે જે રીતનો રંગ પૂરવો છે પૂરીશું અને ખિસ્સા કરીશું. પછી છે પ્રવૃત્તિ 17. પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગારવાળા વાક્ય બનાવીશું. પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ અને ઉદ્ગારવાળા વાક્ય આ બે પછી અહીં આપેલા છે એ લખીશું. તમારે તમારી રીતે લખવા હોય તો પણ લખીશું. છેલ્લે છે ગીતડું. આપણું એક ચણો ખાડામાં પડ્યો, એક ચણો ખાડામાં પડ્યો લખીશું અહીં. એક ચણો ખાડામાં પડ્યો એ લખીશું. આપ લખીશું, આખું ગીત લખીશું. પછી પ્રવૃત્તિ 18. ખાલી આ સંવાદ વાંચવાના છે, લખવાના નથી. પ્રવૃત્તિ 18 લખીશું નહીં. ગીતડું સરસ મજાનું લખીશું. લખશો ને? તો હવે ભાગ 3 અહીં પૂરો થાય છે. હવે આગળના પ્રિયડ લેક્ચર દરમિયાન મળીશું. પાઠ 1નો ભાગ 4 ભણવાનો છે ને વિદ્યાર્થી મિત્રો, તો આવતો પ્રિયડ ભણવા માટે તમે તૈયાર રહેજો. ભાગ 3 સુધી જે મેં લેસન આપ્યું છે તે સરસ સુંદર અક્ષરે તમે ગુજરાતી વિષયના ચોપડામાં પૂરું કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું આગળના લેક્ચરમાં.